કોરોનાનો કહેર સમગ્ર વિશ્વમાં વ્યાપ્યો છે ત્યારે અનેક પ્રવાસીઓ પણ ફસાયા છે ત્યારે લોકડાઉનમાં ગુજરાતના દ્વારકા જિલ્લામાં રશિયન દંપતિ છેલ્લા એક માસથી અહીં રહી રહ્યું છે ભારતીય સંસ્કૃતિની મજા માણી રહ્યું છે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર છે ત્યારે અનેક દેશોને ભારતે મેલેરિયા સહિતની કારગર ગણાવતી દવાઓનો જથ્થો અમેરિકા સહિતની મહાસત્તાઓને આપી એક શ્રેષ્ઠ રાજ્યની ઝાંખી કરાવ્યું છે ત્યારે દ્વારકા જિલ્લામાં પણ એક ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે આ ચર્ચાનું કારણ છે રશિયન દંપતી જેઓએ છેલ્લા 10 વર્ષથી દ્વારકા સાથે એક અનેરો નાતો રહ્યો છે આ રશિયન દંપતી છેલ્લા 10 વર્ષથી દ્વારકાધીશની ભક્તિ સાથે જોડાયેલું છે તેઓ અહીં અવારનવાર દ્વારકા આવતા હોય છે ત્યારે અહીંના બ્રાહ્મણ પરિવાર સાથે તેમનો 10 વર્ષથી પરિવાર જેવો નાતો બંધાઈ ગયો છે ત્યારે આ રશિયન દંપતી એક માસ અગાઉ દ્વારકા આવેલા હતા અને તેઓની તારીખ 27ના ટ્રેનની ટિકિટ હતી એક તારીખના ફ્લાઇટની ટિકિટ હતી પરંતુ આ દરમિયાન ભારતમાં લોકડાઉન થતાં આ પરિવાર અહીં જ રોકાઈ ગયો હતો આ દંપતી સાથે પોતાનો નાનો પુત્ર પણ હતો અહીંના દ્વારકાના બ્રાહ્મણ પરિવારે પોતાના જ ઘરમાં આશરો આપી રોકી રાખ્યા હતા આ પરિવાર હાલ ખૂબ આનંદ સાથે ભારતીય વાનગીઓ બનાવી આનંદ સાથે લોકડાઉનના દિવસો પસાર કરી રહ્યો છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર દ્વારકા શહેર ખાતે દ્વારકાધીશના મંદિર હોવાને કારણે અલગ અલગ શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે આ જ રીતે ફોરેનર્સ પણ ઘણી મોટી સંખ્યામાં આવતા હોય છે લોકડાઉનને કારણે અહીંયા એક રશિયન પરિવાર રોકાયેલો છે જે આપણા દ્વારકાના એક રહેવાસીના ઘરે જ રોકાયો છે તથા ત્યાં સેફ એ ફીલ કરે છે દ્વારકા તંત્ર દ્વારા એમના વિગતો પહેલેથી જ આપણી પાસે એમની હતી તથા તંત્ર દ્વારા એમનું ફૂડ મેડિસિનલ રિક્વાયરમેન્ટ્સ અને એમનું સ્ટે એ પ્રોપર છે કે નહીં એ એન્શ્યોર કરવા માટે હું મામલતદાર દ્વારકા તથા મારા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી દ્વારા એક જોઈન્ટ વિઝિટ કરવામાં આવી હતી અને તેમનું ફૂડ સ્ટે અને મેડિસિનલ રિક્વાયરમેન્ટ્સ બરાબર છે કે નહીં એ ચેક કરવામાં આવ્યું હતું એમના પત્ની પ્રેગ્નન્ટ હોય એના માટેની જે જરૂરિયાતની દવાઓ તથા અન્ય સૂચનો જે આપવાના હતા એ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવ્યા હતા આ સિવાય દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર હાલમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી તેથી આ રશિયન પરિવાર પણ અહીં સેફ ફીલ કરે છે એના જ માટે એ લોકોએ અહીંયા જ રોકાવાનું નક્કી કર્યું છે પોતાની રીતે જ અને એ લોકો રશિયાના મોસ્કો ખાતે પણ કોરોનાના પોઝિટિવ કેસ હોય અને માનો કે ટ્રાન્ઝિટ થવાનું થાય તો દિલ્હી ખાતે પણ કોરોનાના પોઝિટિવ કેસીસ હોય એ લોકો દ્વારકામાં સેફ ફીલ કરે છે અને એ લોકો અહીંયા જ રહેવા માગે છે જ્યાં સુધી લોકડાઉન ન ખુલે ત્યાં સુધી તંત્ર દ્વારા આવા તમામ લોકોની જે બેઝિક નેસેસિટીઝ છે એ એન્શ્યોર કરવામાં આવતી હોય છે તંત્ર કોઈપણ વસ્તુની અંદર આપની સાથે જોડાયેલું છે થેન્ક યુ જય દ્વારકાધીશ એક રશિયન કુટુંબ છે એ લોકો દ્વારકા માટે ફરવા માટે અવારનવાર આવે છે અહીંયા અને મારા સનના એ લોકો મિત્ર છે 10 વર્ષથી તેને જાણે છે અને એ લોકો અવારનવાર અહીંયા ફરવા આવે છે દ્વારકામાં તો આ વખતે એ લોકો ફરવા આવેલા હતા અને એ લોકોની 27 તારીખની ટ્રેનની ટિકિટ હતી અને 1 એપ્રિલની ફ્લાઇટની ટિકિટ હતી દિલ્હીથી તો એ લોકો જવા માટે નીકળવાના હતા પણ આ કોરોનાના કારણે એ લોકો અહીંયા ફસાઈ ગયા છે એના માટે અમે એને એ લોકોને આજે મારા ત્યાં ઉપર મકાનમાં આશરો આપેલો છે રશિયન દંપતી દ્વારકા ફરવા આવેલા હોય પોતાની પત્ની સગર્ભ હોય 6 મહિનો ચાલુ હોય અને પોતાના પુત્ર અને પતિ સાથે હાલ દ્વારકામાં ખૂબ ખુશી સાથે તેઓ અહીં સમય વિતાવી રહ્યા છે પોતે સુરક્ષિત પણ મહેસૂસ કરે છે એટલે કરી રહ્યા છે સમગ્ર વિશ્વમાં કોરોનાના પોઝિટિવ વ્યાપક કેસો અને મૃત્યુઆંક સતત વધી રહ્યો છે ત્યારે દ્વારકા જેવા જિલ્લામાં હજુ પણ એક કેસ પોઝિટિવ ન નોંધાતા આ પરિવાર પોતાના નવા સંતાનને પણ ભારતમાં જન્મ આપવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યું છે જો કે બધું યોગ્ય નહીં થાય ત્યાં સુધી આ પરિવાર દ્વારકામાં જ રહીને રાહ જોશે હાલ તો આ પરિવારની ભારતની ઉત્તમ મહેમાન ગતિની મોજ માણી રહ્યું છે અને ખૂબ ખુશ પણ છે કેમ કે આ મહિલા ખુદ ભારતીય વાનગીઓ ભાત શાક જેવી વાનગીઓ જાતે બનાવી ભરપેટ ભોજન માણી આનંદ સાથે લોકડાઉનમાં સમય વ્યત કરી રહી છે પરિવારને તમામ વસ્તુઓ આશરો આપનાર પરિવારે આપી છે ત્યારે તંત્રએ પણ આ રશિયન દંપતીની મુલાકાત લઈ તેમને તમામ મદદની ખાતરી આપી છે ત્યારે ફરી એક વખત દ્વારકાધીશની ધરતી પર મોંઘેરા મહેમાનની મહેમાન ગતિની મહેક ફેલાવી રહી છે આ ધરતીના લોકો હંમેશા મહેમાનોને ભગવાન રૂપમાં સ્વાગત કરતા આવ્યા છે ત્યારે આવી મહેમાન ગતિથી રશિયન પરિવાર પણ ખૂબ જ ખુશ છે આશા રાખીએ છીએ કે આ દંપતી જલ્દીથી સુરક્ષિત પોતાના વતન દેશ પરત ફરે ત્યારે પણ ત્યાં આ દેશની માનવતાની મહેક ત્યાં પણ ફેલાવે ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ દ્વારકા